ભૂત શહેરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા વિસ્તારમાં દરગાના પરિષદ માંથી ચંદનનું ઝાડ કાપીને ચોરી કરી જવાઈ હતી ધોબીગાઢ વિસ્તારમાં આવેલી ખ્વાજા પીર અસ્થાના તરીકે ઓળખાતી દરગાહ માં ગત રાત્રે ચંદન ઝાડ કાપીને આશરે આઠ ફૂટના મોટા થળને તસ્કરો ઉપાડી ગયા હતા રાત્રે ઝાડ કાપવામાં આવતા સ્થાનિકો જાગી ગયા હતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી આ અંગે અહીં રહેતા સહેજાદ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સમા સમાજે આ વિસ્તાર છે નવા સોમનાથ મંદિર પાછળ ધોબીઘાટ ઘાટ બનાવમાં હાકીકત એવી છે કે કાલે રાતના સવા બે વાગ્યાના આસરા અહીંયા ચોરોની એક ટોળકી ત્રાટી હતી અને અહીંયાથી એક ચંદનનો ઝાડ જે કિંમતી ઝાડ આવે છે ચંદન એ વૃક્ષને એ લોકો કાપી અને એનામાંથી અંદાજીત છથી સાત ફૂટનો એક લાકડો થડ મોટો એ લોકો સાથે લઈ ગયા છે અહીંયા લગભગ આ ઝાડ જૂનો હતો ઓછામાં ઓછો દસથી બાર વર્ષ જૂનો ઝાડ હતો અને આઠ વર્ષ પહેલાં પણ એ લોકો અહીંયા એક બીજો ઝાડ હતો તેને કાપવાની કોશિશ કરી કરીને કાપી નાખ્યો તો પણ અમારા અહીંયા આજુબાજુના જાગૃતતાના હિસાબે લોકો નિષ્ફળ ગયા હતા તે સમયે કાલે જ્યારે મારા નજરમાં બનાવો હોય ત્યારે એ લોકો લાકડો કાપીને અહીંયાથી નાસી છૂટ્યા હતા ત્યાં સુધી જાણ એવી રીતના થઈ કે હું મારા ઘરની બહારે બેઠો હતો આંગણાને પાણીથી પાણી પીને જ્યારે અંદર ગયો ત્યારે ઝાડ પડવાનો એક અવાજ આવ્યો ત્યારે મેં બારે બારે આવીને જ્યારે જોયો તે સમગ્ર ઘટના આખી બાબત ધ્યાનમાં આવી ત્યારે હા આ બાબતે અમને પોલીસને જાણકારી હતી રાતના મોબાઈલ આવીને એ લોકોનો સારો સાથ સહયોગ રહ્યો છે અને અમે આ આજુબાજુના વિસ્તારમાં પણ તપાસ કરી પે એ લોકો ક્યાં મળ્યા નથી અને અમારી આ જે ખાસ રજૂઆતને માંગ જે છે તંત્ર કને કે અમારે અહીંયા જે રહે છે બધા સ્લમ વિસ્તાર આપણે કહી શકીએ કે અમારે ત્યાં બધા મજૂરો જ રહે છે ને અમે ધોબી કામ કરી ને બધા પોતાનું ગુજરાન ચલાવતો ગ્રાહકના કપડાં હોય કે બીજી અમારી કિંમતી ઘણી સામગ્રીઓ અહીંયા પડતી પડી રહેતી હોય છે રાતના ને સામેનો જે વિસ્તાર છે જે ઉમેદનગરથી લઈ અને લેકી હોટલ સુધીનો એ આખે આખો રસ્તો આખી રાતનો સૂનો પડ્યો હોય છે અહીંયા કોઈ હોતું નથી એટલે અમારી માંગ એવી છે કે ત્યાં કને એક બેથી ત્રણ હોમગાર્ડના જવાન રાખવામાં આવે અલગ અલગ વિસ્તારમાં સામેના સામે કે ત્યાંથી નાલામાંથી કોઈ ચોરી કરી બહારનો કોઈ અંદર પણ ના આવી શકે ને અંદરનો કોઈ બહાર પણ ન જઈ શકે